નમસ્તે વિદ્યાર્થીની બહેનો, આપણે સ્વાધ્યાય 1.2 દાખલા નંબર 6થી શરૂઆત કરશું. તો હવે અહીંયા આપણે પસંદગીની બદલે કેના દાખલા શરૂ થાય છે, ગોઠવણીના દાખલા શરૂ થાય છે. રેન્ડમ શબ્દના બધા જ અક્ષરોનો ઉપયોગ કરી તમામ ગોઠવણીમાં આપણે સંભાવના કોની શોધવાની છે, તો કે આર પ્રથમ સ્થાને અને એમ અંતિમ સ્થાન પર આવે તેની સંભાવના આપણે શોધવાની છે. બરાબર, તો આપણે શરૂ કરીએ. શું છે રેન્ડમનો સ્પેલિંગ? છે આર એ એન ડી ઓ એમ. કેટલા સ્થાન થયા? તો કે 1 2 3 4 5 6, કુલ 6 સ્થાન થયા. એટલે આપણે કુલ ગોઠવણી કરીએ, કુલ ગોઠવણી, કુલ એટલે કે એન, એનની વાત કરીએ તો 6 સ્થાન ઉપર આપણે અક્ષરો ગોઠવવાના છે. એટલે શું થાય? 6 ફેક્ટોરિયલ. ગોઠવણી છે એટલે ફેક્ટોરિયલ આવે. પસંદગી હોય તો 6C NC X આવે. બરાબર, એ મેં તમને અગાઉ એ વાત કરી છે. અહીંયા ગોઠવણી છે એટલે 6 ફેક્ટોરિયલ. 6 × 5 × 4 × 3 × 1 સુધી જવાનું. બરાબર, એટલે આપણો કુલનો જવાબ થશે 720. હવે આપણે આપણી ઘટના વાત કરીએ. ઘટના એ બરાબર શું કહે છે? તો કે પ્રથમ સ્થાન પર શું આવવું જોઈએ? પ્રથમ સ્થાન ઉપર આર અને અંતિમ સ્થાન ઉપર શું આવવું જોઈએ? એમ. તો આપણે 6 સ્થાન બનાવીએ, 1 2 3 4 5 6. પ્રથમે ફિક્સ આર અને અંતિમે ફિક્સ છે એમ. આપણે આને પણ અદલી બદલી કરી શકશું નહીં. એટલે આનું પણ સ્થાન ફિક્સ થયું. તો આપણે એમની વાત કરીએ તો એમ એટલે શું? તો કે આર તો ત્યાં જ રહેશે, એટલે એની ગોઠવણી તો માત્ર ને માત્ર એક જ જગ્યાએ થશે. એટલે શું થઈ જશે? 1 ફેક્ટોરિયલ. બરાબર. ત્યાર પછી તો કે આ બાકીના 4 અંકોની અંદરો અંદર ગોઠવણી થશે, આ 1 આ 4ની. અને આ એમ પણ પાછો ફિક્સ જ છે, એટલે 1 ફેક્ટોરિયલ. પછી એની સાથે સાથે શું આવશે? તો કે આ 4 અક્ષર અંદરો અંદર બદલી શકશે, એટલે 4 ફેક્ટોરિયલ. અને પાછો એમ, તો કે એ ત્યાં ત્યાં જ રહેશે, એ બદલશે નહીં, એટલે પાછો 1 ફેક્ટોરિયલ. આ રીતે આપણે સાનુકૂળ પરિણામ થશે કે આરની જગ્યા 1 સ્થાન આરનું 1 એમનું, બાકીના 4 વધ્યા. એ 4ની અંદરો અંદર આપણે અદલ બદલ ગોઠવણી કરી શકીએ, એટલે એના માટે આપણે 4 ફેક્ટોરિયલ ધ્યાનમાં લેશું. તો 1 ફેક્ટોરિયલનો જવાબ થશે 1, 4નો જવાબ થશે 4 × 3 × 2 × 1, અને પાછું 1નો જવાબ થશે 1. તો આપણા એમ બરાબર જવાબ આવશે 24. બરાબર, તો હવે આપણી ઘટના એ POF ની સંભાવના થશે એમના છેદમાં એન. તો 24ના છેદમાં 720, એટલે આપણો જવાબ થશે 1ના છેદમાં 30. બરાબર, આ રીતે આપણે ગોઠવણી થશે. આ જે 4 ગોઠવણી છે એના માટે 4 ફેક્ટોરિયલ ધ્યાનમાં લેશું. આની અગાઉ જે આપણે ઉદાહરણ ગણ્યું હતું એમાં એવું હતું કે ક્રમ જાળવવાના હતા, એમાં આગળની 2 ક્રમ છે એ સાથે રાખવાના હતા. તો એમાં અંદરો અંદર પણ પાછી ગોઠવણી થઈ શકતી હતી કે પહેલો આગળ આવે કે પાછળ આવે, અથવા તો બીજો વ્યક્તિ આગળ આવે કે પાછળ આવે. એટલે એના માટે આપણે 2 ફેક્ટોરિયલ ધ્યાનમાં લીધા હતા. પણ અહીંયા તો ફિક્સ જ છે કે આરની 1 જ જગ્યા છે અને 1 જ જગ્યા પર આવશે. બરાબર, અને એમની પણ 1 જ જગ્યા છે અને 1 જ જગ્યા પર આવશે. દાખલા નંબર 7. પહેલાં આપણે રકમની વાત કરીએ, જેમાં ઓરેન્જ નામનો સ્પેલિંગ આપ્યો છે અને એના અક્ષરોથી બનતી ગોઠવણીમાં સ્વર પહેલાં ત્રીજા અને 6ઠા સ્થાન ઉપર લેવાના છે. સ્વર એટલે તમે ઇંગ્લિશમાં ભણ્યા હશો AEIOU, આને શું કહેવાય? સ્વર કહેવાય. તો આમાંથી તમે શોધો કયા કયા સ્વર કહેવાય. એક તો ઓ કહેવાશે, એક તો એ કહેવાશે અને એક તો ઈ. 3 સ્વર છે અને એના 3 સ્થાન ફિક્સ છે. પ્રથમ, ત્રીજું અને 6ઠા સ્થાન પર આવે તેની આપણે સંભાવના શોધવાની છે. તો હવે આપણે સૌ પ્રથમ તો કુલની વાત કરીએ. ઓ આર એ એન જી ઈ, કુલ કેટલા સ્થાન થયા? તો કુલ થયા 6 સ્થાન, એટલે એન બરાબર 6. ગોઠવણી છે એટલે ફેક્ટોરિયલ લેશું. તો આપણા ફરીથી જવાબ ઉપર મુજબનો જ આવશે, 720. હવે આપણે શું કરવાનું કહ્યું છે? તો કે 3 સ્થાન પર 3 સ્વર લેવાના છે. એટલે કે આપણે સ્થાન નક્કી કરીએ, 1 2 3 4 5 અને 6. આ 6 સ્થાન છે
એમાં ત્રણ સ્વર આવે, આપણા આ સ્પેલિંગની અંદર ત્રણ સ્વર આપેલા છે, ઓ છે, એ છે અને ઈ છે. એમાંથી પ્રથમ, ત્રીજું, પહેલા, ત્રીજા અને છઠ્ઠા, આ ત્રણ સ્થાન પર આપણે સૌ શું મૂકવાનું છે? સ્વર. પણ એવી કોઈ સ્પષ્ટતા નથી કરી કે પ્રથમ સ્થાન પર ઓ જ આવશે, ત્રીજા સ્થાન પર એ જ આવશે કે છઠ્ઠા સ્થાન પર ઈ જ આવશે. તો કે આપણે આ ત્રણે ત્રણ સ્વરની ગોઠવણી છે અંદરોઅંદર ત્રણે ત્રણને ગોઠવી શકીએ. ઓને પહેલા સ્થાન પર પણ મૂકી શકીએ, ત્રીજા ઉપર એ મૂકી શકીએ, છઠ્ઠા ઉપર એ મૂકી શકીએ. એને પ્રથમ, ત્રીજા, છઠ્ઠા ત્રણમાંથી કોઈ પણ સ્થાન પર મૂકી શકીએ અને ઈને પણ પ્રથમ, ત્રીજા અને છઠ્ઠા ત્રણમાંથી કોઈ પણ સ્થાન પર મૂકી શકીએ. એટલે કે આ જે ત્રણ સ્વર છે એની ગોઠવણી કરવા માટે આપણી પાસે શું શક્યતાઓ છે? તો કે ત્રણ રીતે થઈ શકે, એટલે 3 ફેક્ટોરિયલથી એની ગોઠવણી થાય. આ સિવાય, ત્રણ સ્વર સિવાય કેટલી જગ્યા વધી? આ 1, 2 અને 3, બીજી 3 જગ્યા વધી. એમાં શું આવશે? તો કે બાકીના 3 વ્યંજન આવશે, બાકીના આ 3 વ્યંજન એની ગોઠવણી પણ, તો કે એ પણ અંદરોઅંદર આર છે યા 3માંથી કોઈ પણ જગ્યાએ આવી શકે, એન છે યા 3માંથી કોઈ પણ જગ્યાએ આવી શકે અને જી છે એ પણ આ 3માંથી કોઈ પણ જગ્યાએ આવી શકે. એટલે એની ગોઠવણી પણ 3 રીતે કરી શકાય, એટલે 3 ફેક્ટોરિયલ. તો આપણા સાનુકૂળ પરિણામ શું થશે? તો કે 3 સ્વરો છે એને 3 રીતે ગોઠવી શકાશે અને સાથે સાથે 3 વ્યંજનો છે એને પણ 3 રીતે ગોઠવી શકાશે. એટલે 3 ફેક્ટોરિયલ × 3 ફેક્ટોરિયલ, એટલે 3 × 2 × 1 પાછા 3 × 2 × 1, એટલે આપણા સાનુકૂળ પરિણામ થશે 36. હવે આપણે આ ઘટનાને જો એ નામ આપીએ તો POF બરાબર થશે એમના છેદમાં એન, તો 36ના છેદમાં શું થશે? 720. આગળ દાખલા નંબર 8. પહેલાં આપણે રકમની વાત કરીએ. 8માં દાખલામાં શું કહ્યું છે? એક કુટુંબમાં 5 સભ્યો છે, પતિ, પત્ની અને એમના 3 બાળકો. ફેમિલી ફોટા માટે એક લાઇનમાં યાદચ્છિક રીતે ગોઠવાય છે. એટલે આ ગોઠવણીનો દાખલો થયો. પતિ અને પત્ની એક સાથે જ બેઠક લઈએ એની સંભાવના આપણે શોધવાની છે. બરાબર, ટોટલ કેટલા સભ્ય છે? 5. કુલ એન કરીએ તો 5 સભ્ય છે, 5ની ગોઠવણી કરવાની છે, એટલે 5 ફેક્ટોરિયલ. એટલે એનો જવાબ આવશે 5 × 4 × 3 × 2 × 1, એટલે એનો જવાબ આવશે 120. હવે આપણે સાનુકૂળ પરિણામની વાત કરીએ તો કેટલી જગ્યા છે આપણી પાસે? તો કે 5 જગ્યા છે. 1, 2, 3, 4 અને 5. હવે એમાં એમ કહે છે કે જે પતિ અને પત્ની છે એ કઈ રીતે સ્થાન લેશે? ભેગું સ્થાન લેશે. તો આપણે માની લઈએ કે આ 2 સ્થાન છે એ કોને આપી દીધા? પતિ પત્નીને આપી દીધા. તો હવે આ 2 સ્થાનને તો આપણે શું સમજવાનું? એક જ સમજવાનું કે આ બંને વ્યક્તિ છે એ સાથે જ રહેશે. એટલે એ બંનેને એક ભાગ સમજો. તો એ સિવાય કેટલા ભાગ થયા? તો કે આને તમે બીજું કયો, આને ત્રીજું કયો અને આને ચોથું કયો. એટલે આપણે કુલ કેટલા સ્થાન પર આપણે ગોઠવણી શક્ય છે? તો કે કુલ 4 સ્થાન પર. પણ એ આ 4 સ્થાનમાં છે એ અંદરોઅંદર એ 2 વ્યક્તિઓ છે એ પોતાનું સ્થાન બદલી શકે છે. પત્ની આગળ રહી શકે છે, પતિ પાછળ રહી શકે છે. પતિ આગળ રહેશે તો પત્ની પાછળ રહી શકે છે. એટલે આપણા સાનુકૂળ પરિણામ બરાબર શું થશે? એક તો આ પતિ પત્નીની અંદરોઅંદરની ગોઠવણી, એટલે 2 ફેક્ટોરિયલ. અને સાથે સાથે હવે આપણી પાસે કેટલા સ્થાન છે ગોઠવણી માટે? તો કે હવે 5 નથી, આ બંનેને સાથે રાખો એવી સૂચના છે. એટલે આ બંનેને એક ગણી લીધું છે. એટલે હવે બાકીના 4 સ્થાન માટેની આપણે ગોઠવણી કરવાની રહેશે. અહીંયા આપણે, તમને એવો પ્રશ્ન થાય કે બેન અહીંયા પણ આપણે આર અને એમ છે એની જગ્યા નક્કી હતી, પણ બેનો એવી કોઈ વાત નહોતી કરી કે બંનેને સાથે રાખવાના છે. એનું પ્રથમ અને અંતિમ સ્થાન ફિક્સ હતું, એટલે એ એકલા જ એક જ જગ્યા માટે કેપેબલ હતા. એટલે એનું 1 ફેક્ટોરિયલ જ આપણે કર્યું હતું. પણ અહીંયા પતિ પત્નીને સાથે રાખવા એ બરાબર છે, પણ એ પણ 2 અલગ અલગ મુદ્દાઓ છે, એ પણ 2 અલગ અલગ વ્યક્તિઓ છે. તો એની પણ અંદરોઅંદરની પાછી ગોઠવણી થઈ શકે છે. એટલે 2 ફેક્ટોરિયલ, એને આપણે એક ભાગ બનાવી નાખીએ તો હવે આપણી પાસે 5 જગ્યા નથી વધતી. હવે કેટલી જગ્યાની ગોઠવણી કરવાની છે? 4ની જ, કારણ કે આને તો જ્યાં ગોઠવશું ત્યાં એ સાથે શું રહેશે? એક જ. એટલે આ એક જ એકમ અને બાકીના બીજા 3, એટલે 4 એકમની ગોઠવણી, જેને આપણે સાનુકૂળ પરિણામ થશે 2 × 1 = 4 × 3 = 2 = 1, જેનો આપણો જવાબ આવશે
48 આપણે આ ઘટનાને એ નામ આપીએ તો પી ઓફ એ બરાબર થશે એમના છેદમાં એન, તો 48ના છેદમાં થશે 120 આપણો જવાબ. આપણે છેદ ઉડાડીએ તો જવાબ આવશે 12 વડે ભાગ લાવીએ 24 વડે, તો 12 2 24 અને 12 5 થશે 120 બરાબર. હવે આવે છે દાખલા નંબર 9. દાખલા નંબર 9ની રકમની પહેલાં વાત કરીએ તો એક કાર્યક્રમમાં 7 વ્યક્તિઓ છે, એ બી સી ડી ઈ એફ જી, એને યાદચ્છિક ક્રમમાં ભાષણ આપવા માટે આમંત્રણ કરવામાં આવે છે. કેવા ક્રમમાં? યાદચ્છિક એટલે કે રેન્ડમલી, એવું નહીં કે એ જ પહેલાં આવશે, બી જ પહેલાં આવશે, સી જ પહેલાં આવશે, એવું નહીં. યાદચ્છિક રીતે એટલે આ 7માંથી કોઈ પણ એકને પહેલાં બોલાવી શકે છે, જીને પણ બોલાવી શકે છે, ત્યારબાદ સી હોઈ શકે, ત્યારબાદ ડી હોઈ શકે, બરાબર. ભાષણ આપવા માટે આમંત્રિત કરવામાં આવે છે. હવે એમ કહે છે કે વક્તા એ પછી તરત જ વક્તા બીનું ભાષણ આવે આપણે તેની સંભાવના શોધવાની છે. એટલે ગમે તે રીતે બોલાવે, પણ એને બોલાવશે તો એની પાછળ શું આવવું જોઈએ? બીનું ભાષણ આવવું જોઈએ, એવી આપણે ગોઠવણી કરવાની વાત કરી છે. તો પહેલાં તો કુલ કેટલા વક્તા છે? એ બી સી ડી ઈ એફ અને જી, એટલે ટોટલ 7 વક્તા છે. તો કુલ ગોઠવણી કેટલી થાય? કુલ એન બરાબર, તો કે 7 ગોઠવવાના છે એટલે 7 ફેક્ટોરિયલ તમે કરો તો 5040 થાય. હવે આપણે સાનુકૂળ પરિણામ એમની વાત કરીએ, બરાબર. તો વારાફરતી બોલાવવાના છે, વારાફરતી બોલાવવાના છે, પણ એમાં એ પછી શું આવશે? તો કે બી આવશે. એટલે એ અને બી છે એના સ્થાન નિશ્ચિત થઈ ગયા કે જ્યાં મૂકે, બરાબર. આ 7માંથી એને જ્યારે બોલાવે, પહેલાં સ્થાન ઉપર બોલાવે, બીજા ઉપર બોલાવે, ત્રીજા ઉપર બોલાવે, ચોથા ઉપર બોલાવે, પણ એ પછી તરત કોણ રહેશે પાછળ? બી, બરાબર. એટલે આપણે શું સમજશું? તો કે એને આખાને એક એકમ જ સમજશું, આની જેમ જ, જેમ પતિ પત્નીને સાથે રાખવાના છે એમ એ અને બીને સાથે જ રાખવાના છે. એટલે આ જોડી છે એ તમે જ્યાં ગોઠવો, સી અને ડીની વચ્ચે ગોઠવો, ડી અને ઈની વચ્ચે ગોઠવો, ગમે તે રીતે બોલાવો, પણ એને સાથે જ બોલાવવાના છે. એટલે હવે આપણા 7માંથી કેટલા એકમ થઈ જશે? આ બંને 1 2 3 4 5 અને 6 એકમ થઈ જશે. પાછું શું કહે છે કે એ પ્રથમ આવશે, બી છે એ શું આવશે? એના પછી આવશે. એટલે આ 1 એકમ થશે, એટલે આપણે 1 ફેક્ટોરિયલ અને સાથે સાથે બીજી શું થશે? તો કે 6 એને અલગ અલગ રીતે ગોઠવી શકીએ એટલે 6 ફેક્ટોરિયલ, તો આપણા સાનુકૂળ પરિણામ થશે 1440, બરાબર. આ સિવાય આપણે સાનુકૂળ પરિણામ કઈ રીતે શોધી શકીએ? તો કે 7 વક્તા છે, બરાબર. હવે આપણે ખાલી ધ્યાન શું રાખવાનું છે? એ પછી બી આવે, માની લ્યો કે પ્રથમ વક્તા એ આવે, તો હવે બાકીના 6 વક્તાઓને ગોઠવવાના રહેશે, બરાબર. એટલે 6 ફેક્ટોરિયલ પછી, તો કે પ્રથમ એ આવે અને પછી બી આવે, તો હવે બાકીના 5ને જ ગોઠવવાના રહેશે. એ બી પછી સી આવે, તો બાકીના 4ને જ 3ને જ, એ રીતે 6 ફેક્ટોરિયલ, 5 ફેક્ટોરિયલ, 4 ફેક્ટોરિયલ, 3 ફેક્ટોરિયલ, એ રીતે પણ દાખલો ગણો, તો આપણો જવાબ આવશે 1440, બરાબર. હવે આપણે આ ઘટનાને એ નામ આપીએ તો પી ઓફ એ બરાબર થશે એમના છેદમાં એન, તો જવાબ આવશે, સોરી 1440 નહીં, અહીંયા ગોટાળો થયો, 1440 નહીં, આનો જવાબ આવશે 720, એટલે 720ના છેદમાં આવશે 5040, બરાબર. છેદ ઉડાડો તો 720 + 50 = 40 થાય, એટલે 1/7 જવાબ તમારો રહેશે. હવે આવે છે દાખલા નંબર 10. દાખલા નંબર 10ની રકમ શું કહે છે? હવે 10 11 12 જે આપણે વર્ષના દાખલા શીખ્યા હતા એ છે, લીપ વર્ષના ફેબ્રુઆરી માસમાં 5 સોમવાર આવે તેની સંભાવના શોધો. શું કહે છે? એક તો લીપ યર છે, લીપ વર્ષ, મહિનો કયો કીધો છે? ફેબ્રુઆરી, અને શું કહ્યું છે? 5 સોમવાર આવે તેની સંભાવના શોધો. તો પહેલાં તો મેં તમને કહ્યું જ છે કે આપણે શું કરવું પડશે, તો કે પહેલાં એની ફેરવણી આપણે દિવસોમાં કેટલા અઠવાડિયા અને કેટલા દિવસ થાય એમાં કરવી પડે. તો આપણે પહેલાં તો ફેબ્રુઆરી મહિનામાં કેટલા દિવસો હશે એ નક્કી કરવા પડે, એના માટે લીપ યર છે એ ધ્યાનમાં રાખવું પડે. લીપ યર અને ફેબ્રુઆરી મહિનો આવતો હોય તો એના કુલ કેટલા દિવસો આવતા હોય? તો કે એના 29 દિવસ આવે એ તમે જાણો છો. લીપ
લીપ યર ન હોય તો ફેબ્રુઆરીમાં 28 હોય, લીપ યર છે એટલે કેટલા દિવસ થશે? 29 દિવસ થશે. હવે આપણે આ 29 દિવસને કેટલા અઠવાડિયા અને કેટલા દિવસ એમાં ફેરવવા માટે મેં તમને શું શીખવ્યું હતું કે તમે 29 ભાંગ્યા 7 કરશો એટલે તમારો જવાબ આવશે 4 ભાગફળ, એટલે 4 અઠવાડિયા પૂરા આવશે અને છેલ્લે એક શેષ વધશે એટલે એક દિવસ. હવે 4 અઠવાડિયા અને એક દિવસ એટલે 29 દિવસ થશે. તો 4 અઠવાડિયા આવે તો એનો મતલબ શું કે 4 અઠવાડિયામાં 4 સોમવાર તો આવશે જ ફિક્સ, જેની આપણે કોઈ સંભાવના શોધવાની જ ન રહીએ. હવે તો સંભાવના કોની શોધવાની રહી કે જે આ એક દિવસ વધે છે, આ એક દિવસમાં સોમવાર આવશે કે નહીં એની આપણે સંભાવના શોધવાની રહી. તો આપણો નિર્દેશાવકાશ બનાવીએ તો એક જ દિવસનો નિર્દેશાવકાશ બનાવવાનો છે તો કદાચ સોમવાર જ આવે, અથવા મંગળ આવે, અથવા બુધ આવે, અથવા ગુરુ આવે, અથવા શુક્ર આવે, અથવા શનિ આવે, અથવા રવિવાર આવે. આવશે આ એક દિવસે, જે એક દિવસ બાકી રહે છે એમાં આવશે તો આ 7માંથી જ કોઈ પણ એક નામ આવશે. હવે એની અંદર કુલ n બરાબર શું થયા? 7. તો સાનુકૂળ પરિણામ એમ બરાબર કેટલા થયા? તો કે શું આવવું જોઈએ? સોમવાર બરાબર ઘટના એ બરાબર એમ કહીએ કે જે એક દિવસ છે એ સોમવાર આવે, તો એક જ એવો સાનુકૂળ ઘટક છે એટલે કે માત્ર સોમવાર. તો પી ઓફ એ બરાબર શું થઈ જશે? તો કે એમના છેદમાં એન એટલે 1/7 જવાબ થશે. બરાબર, એટલે કે જે કોઈ પણ દિવસો ફેબ્રુઆરી મહિનાની વાત કરે, આખા વર્ષની વાત કરે, પહેલાં એના દિવસો શોધી લ્યો, દિવસોને 7 વડે ભાગાકાર કરો એટલે તમને અઠવાડિયા અને દિવસો જવાબ મળશે. અઠવાડિયા એટલે નીકળી ગયા, હવે ખાલી જેટલા દિવસો રહ્યા છે એને લઈને તમારે નિદર્શાવકાશ બનાવવો પડે. એક દિવસ છે તો એક એક વારનો નિદર્શાવકાશ, બે દિવસ જવાબ આવે તો તમારે બે બેની જોડ બનાવવી પડે, 3 દિવસ જવાબ આવે તો તમારે 3-3ની જોડ બનાવી અને નિદર્શાવકાશ નક્કી કરવો પડે. બરાબર, હવે આવે છે દાખલા નંબર 11. દાખલા નંબર 11માં શું કહે છે? લીપ યર ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર આવે. શું કહે છે? લીપ વર્ષ ન હોય, બરાબર, લીપ વર્ષ ન હોય તેવા વર્ષમાં 53 શુક્રવાર આવે. પહેલાં તો લીપ યર ન હોય એટલે એના દિવસો કેટલા? તો કે 365 દિવસ આવે. બરાબર, લીપ યર હોય તો 366, અહીંયા નથી એટલે 365. તો હવે આપણે શું કરશું? તો કે 365 ભાંગ્યા તમે 7 કરશો, ભાગાકાર કરશો, કેલ્ક્યુલેટરમાં નહીં હો, જેમ સાદી રીતે કરીએ છીએ આ રીતે 365 ભાંગ્યા 7 આ રીતે તમે ભાગાકાર કરશો એટલે 7 × 5 = 35, 1 અને 5, 7 × 2 = 14, 1 પોઈન્ટ કરવાનો નહીં. તો આ શું જવાબ આવ્યો? આનો 52 ભાગફળ આવ્યો એ અઠવાડિયા, 52 અઠવાડિયા અને જે શેષ વધી એ દિવસ, એક દિવસ. બરાબર, 52 અઠવાડિયા આવ્યા તો 52 અઠવાડિયાનો મતલબ શું? 52 અઠવાડિયા કોઈ પણ વર્ષમાં આવે તો એનો મતલબ એમ કે 52 શુક્રવાર તો આવશે જ, તો એની કોઈ સંભાવના શોધવાની જરૂર નથી. તો હવે સંભાવના કોની રહી? તો કે માત્ર જે આ એક દિવસ વધે છે એ એક દિવસની અંદર, એટલે કે ઘટના એ બરાબર એક દિવસ તરીકે શુક્રવાર આવે તો આપણા 53 શુક્રવાર થઈ જાય. તો એનો નિદર્શાવકાશ યુ બનાવીએ તો યુ બરાબર શું થશે? તો કે એ જ થશે, સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ અને રવિ. એટલે એન બરાબર થયા 7. સાનુકૂળ પરિણામ તો કે કયો વાર આવવો જોઈએ? શુક્રવાર, એટલે શુક્રવાર એક જ આવે છે એટલે સાનુકૂળ પરિણામ 1 થયું. તો પી ઓફ એ બરાબર થઈ જશે 1/7. બરાબર, આનો જવાબ પણ શું આવશે? 7.
તો ખાસ તમને આવડવું જોઈએ કે જે વાત કરે છે એના દિવસો કરી લ્યો, દિવસોને સાત વડે ભાગાકાર કરવો લ્યો, અઠવાડિયા અને પછી જે ખાલી દિવસ વધે છે એનો નિદર્શાવકાશ બનાવી અને એમાંથી સાનુકૂળ પરિણામ ગોતવાનું રહેશે. હવે એવું જ છે દાખલા નંબર 12. દાખલા નંબર 12માં શું કહે છે કે ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોય, ઓગસ્ટ માસમાં 5 મંગળવાર હોય તેની સંભાવના શોધવી પડે. હવે આપણે ઓગસ્ટ મહિનો કીધો છે તો હવે આપણે વર્ષના દિવસો નહીં લઈએ, આના ઓગસ્ટના કેટલા દિવસો હોય તો કે ઓગસ્ટના દિવસ હોય 31, એ આપણે જાણીએ છીએ. તો હવે શું કરવાનું, 31/7, 31/7 કરીએ, તમે કરો 31/7 તો શું થાય, 7 × 28 તો શેષ વધી 3, હવે ભાગ ચાલતો નથી એટલે આનો જવાબ શું આવ્યો, 4 અઠવાડિયા પૂરા અને 3 દિવસ શેષ તરીકે વધે છે. હવે 4 અઠવાડિયા એનો મતલબ શું, તો કે 4 મંગળવાર તો હોય જ, 4 અઠવાડિયા એટલે મંગળવાર આવશે જ. તો હવે આપણે સંભાવના કોને શોધવાની રહી કે જે આ 3 દિવસ વધે છે એ 3 દિવસમાં મંગળવાર આવશે કે નહીં, તો ઘટના એ બરાબર શું થશે, તો કે 3 દિવસમાં મંગળવાર આવે એ આપણી ઘટના થશે. તો આપણે યુ બનાવીએ તો અહીંયા આવે, આપણે જે યુ બનાવશું એ કઈ રીતે બનાવવું પડશે, તો કે 3-3ની જોડીઓનો બનાવવો પડશે. 3-3ની જોડીઓ આપણે લેતા જઈએ, રવિવારથી શરૂ કરીએ, રવિ સોમ મંગળ આ 3 દિવસ હોય. એ સિવાય તો કે હવે રવિને છોડી દઈએ, સોમથી શરૂ કરીએ, સોમ મંગળ બુધ આવી જોડી હોય, ત્યારબાદ મંગળ બુધ ગુરુ આ 3 દિવસો હોય, ત્યારબાદ બુધ ગુરુ શુક્ર આ 3 દિવસો હોય, ત્યારબાદ તો કે ગુરુ શુક્ર અને શનિ આ 3 દિવસો હોય, ત્યારબાદ તો કે ગુરુથી શરૂ કર્યું હતું ને, શુક્ર શનિ રવિ આ 3 દિવસો હોય, હવે શનિ રવિ સોમ હોય, પાછું રવિ સોમ મંગળ, તો એ તો પાછું અહીંયાથી ત્યાંથી આપણે જ્યાંથી શરૂ કર્યું હતું ત્યાં જ થઈ ગયું. તો કેટલા કુલ પરિણામો કેટલા થયા, 1, 2, 3, 4, 5, 6 અને 7, તો કુલ પરિણામ n = 7 જવાબ આવ્યો. હવે એમાંથી આપણે સાનુકૂળ પરિણામની વાત કરીએ તો કે m બરાબર શું થાય છે, તો કે એમાંથી કેટલે ક્યાં ક્યાં મંગળવાર આવે છે, તો કે આ 1માં આવે છે, 1 તો રવિ સોમ મંગળ, ત્યારબાદ સોમ મંગળ બુધમય મંગળ છે, ત્યારબાદ મંગળ બુધ ગુરુમાં પણ મંગળ છે, ત્યારબાદ ક્યાંય મંગળ દેખાતો નથી. તો હવે આપણા m બરાબર શું થયા, 3, તો p(a) બરાબર શું થશે, એમના છેદમાં n એટલે 3/7. આ રીતે અહીંયા કોઈ પણ રકમમાં મહિનો બદલે વર્ષ બદલે તમારે એના દિવસો લઈ લેવાના, દિવસોને 7 વડે ભાગાકાર કરો એટલે પૂરા અઠવાડિયા અને વાર આવશે. જેટલા અઠવાડિયા આવે એટલા દિવસો તો નીકળી જ ગયા, આપણે સંભાવના અઠવાડિયાને નહીં, હવે જેટલા છેલ્લે દિવસો વધ્યા એના નિદર્શાવકાશ બનાવી કુલ પરિણામ અને સાનુકૂળ પરિણામ શોધી અને સંભાવના શોધવાની રહેશે. અહીંયા આજે આપણે મહત્ત્વના ગોઠવણીના અને વર્ષમાં દિવસો કે મહિનામાં દિવસો શોધવાના દાખલા કર્યા, બાકીના દાખલા નેક્સ્ટ વિડીયોમાં કરશું. નમસ્તે.